રક્ષાબંધન ના દિવસે ભદ્રા દોષ હોય તે સમયમાં રાખડી ન બાંધી શકાય ખરેખર આપણે મનુષ્યના જીવનમાં બે જ પ્રસંગ મહત્વના હોય છે એક જન્મ અને બીજું મૃત્યુ જે બંને ઘટના ક્યારેય મુહૂર્ત જોઈને નથી થતી તો પછી આ જન્મ અને મૃત્યુની વચ્ચેનો સમય એટલે જિંદગી તો પછી એ આખી જિંદગી દરેક બાબતે મુહૂર્ત જોઈને કરવા પાછળ કેમ માનવી ભાગતો હશે તે જ નથી સમજાતો અને રહી ઇતિહાસની વાત તો કુંતા માતાએ અભિમન્યુને દ્રૌપદીએ કૃષ્ણને કર્ણાવતીએ હુમાયુને રાખડી બાંધી હતી ત્યારે કોઈ મુહૂર્ત જોઈને બાંધ્યું હશે અરે ભાઈ આ રક્ષાબંધન જ એક એવો પવિત્ર તહેવાર છે જે કોઈ પણ સ્વાર્થ વગર ફક્ત ને ફક્ત બહેન ભાઈના અપાર લાગણી સ્નેહ અને પ્રેમનો તહેવાર છે જેમાં બહેનોના હૃદયમાં હંમેશા પોતાના ભાઈઓ માટે ખુશ રહે સલામત રહે અને દુનિયામાં સૌથી સુખી બને અને તેમાં એ બહેનોનો એક ટકા પણ કોઈ સ્વાર્થ નથી હોતો ફક્ત અને ફક્ત પોતાના ભાઈઓ માટે શુભકામનાઓનો સ્ત્રોત અવિરત સદા વહેતો જ રહે છે તેવી હંમેશા પ્રાર્થના બહેનો દ્વારા કરવામાં આવે છે ત્યારે પવિત્ર ભાઈ બહેનના રક્ષાબંધન નિમિત્તે ઉજવણી કરી પ્રાર્થના કરવામાં આવી હતી આજ રોજ સાવન સુદ સાવન મહિનાની પૂનમના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે અને આ રક્ષાબંધન ભાઈ બહેનની એકતા અને સંબંધનું પ્રતિક છે અને જે આપણે રાખડી બાંધીએ છે તે ભાઈની રક્ષા માટે અને ભાઈ આપની રક્ષા કરે ને બેન એની રક્ષા કરે બંને ભાઈ બહેનનો તહેવાર આ રક્ષાબંધન એ રીતે ઉજવવામાં આવે છે કે બંને એકબીજાના સુખ દુઃખના સાથીદાર ભાઈ બહેન જ હોય છે અને જ્યારે માતા પિતા હોય છે આપણા ત્યાં સુધી પણ જ્યારે આપણા પિતા નહીં હોતા તો આપણો ભાઈ જ આપની રક્ષા કરે અને આપના જ આપની સાથે ગમે તેવું દુઃખ કે સુખ ગમે ત્યારે હોય તો આપનો જ આપના માટે રક્ષા કરે છે અને આ તહેવાર એકતા ભાઈ બહેનની એકતાનું પ્રતિક અને સંબંધ જિંદગીભરના હોય છે ભાઈ બહેનના તેનું પ્રતિક છે એ રીતે આ રીતે રક્ષાબંધન તહેવાર ઉજવવામાં આવે છે આ પર્વ નિમિત્તે સમાજને શું શુભ સંદેશો આપવા માંગો આ રક્ષાબંધન પર્વ નિમિત્તે હું સમાજને એ સંદેશો કહેવા માગું છું કે સમાજમાં જે આપણે ભાઈ બહેન હોય છે ગમે તેવું બધાના ઘરમાં નાના મોટા એ હોય છે પણ આપણે ભાઈ બહેનનો તહેવાર એકબીજાને સંપીને કરવાનો હોય છે અને હંમેશા માટે ભાઈ આપની રક્ષા માટે કાયમ અડેખમ ઊભા જ હોય છે